ધોરણ 5 વિષય વિજ્ઞાન પ્રકરણ 15 આપત્તિ અને બચાવ. તો આપત્તિ કેવી હોય? આપત્તિ કુદરતી હોય, જેમ કે વાવાઝોડું આવવું, નદીમાં પૂર આવવું. તો આ બધી આપત્તિ કુદરતી છે, જેના પર માણસનો અંકુશ નથી. બરાબર, જેમ કે ભૂકંપ આવવો, લાવા ફાટી નીકળવો. પણ દુર્ઘટના છે, જેમ કે ગાડીનો અકસ્માત થવો, બરાબર, આપણને વાગી જવું કંઈક, તો એ બધી કહેવાય દુર્ઘટના કહેવાય. બરાબર, હવે બચાવ. બચાવ એટલે કે શું? આપત્તિ થાય કે પછી દુર્ઘટના થાય તો પછી માણસને કંઈક ઈજા થઈ હોય તો એને બચાવવાનું, કંઈક સંપત્તિને નુકસાન થયું હોય તો એ બચાવવાનું. બરાબર, તો આપત્તિ અને બચાવ એના વિશે આ પ્રકરણ છે. આપણી આસપાસ અનેક ઘટનાઓ બનતી આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ. ક્યાંક વાહનોના અકસ્માત થાય, તો ગાડીઓ ભટકાય, પતંગ ચગાવતા બાળક પડી જાય. તો ધાબા પર બાળક પતંગ ચગાવતું હોય અને ધ્યાન ના રહે, પડી જાય તો શું થાય? એને વાગી જાય, બહુ ભાગ, પગ તૂટી જાય. કોઈ જગ્યાએ આગ લાગવાનો બનાવ બને. તો આગ કેવી રીતે લાગી શકે છે? ઇલેક્ટ્રિક સર્કિટ છે ને, એમાં ક્યાંક કંઈક ખામી થાય ત્યારે પણ આગ લાગી શકે છે. બરાબર, એના સિવાય કોઈ માણસની ભૂલ થઈ હોય, બરાબર, કંઈક દિવાસી હરગાઈ જતા રહ્યા હોય, બરાબર, અને પાછળથી હરગવા માંડે, તો માનવની ભૂલ પણ હોઈ શકે અને ઇલેક્ટ્રિકની પણ કંઈ હોઈ શકે. પછી ક્યારેક પૂર. પૂર એટલે કે અતિશય વરસાદ આવે તો નદીમાં પાણી પુષ્કળ વધી જાય. એ વધી જાય ને પાણી, એટલે નદી ખૂબ ઝડપથી વહે અને આજુબાજુમાં ગામોમાં, શહેરોમાં જે મિલકતો હોય એને નુકસાન પહોંચાડે. બરાબર, વૃક્ષો છે એ પડી જાય અને તણાઈ જાય. બરાબર, જમીન ધોવાઈ જાય, આવું બધું થાય. પછી ભૂકંપ. ભૂકંપ એટલે કે જમીનની ધ્રુંજારી થવી. આપણા નીચે જમીનની પ્લેટો છે, એની નીચે લાવા છે, તો જો એ ધ્રુંજારી થાય ને તો એની ઉપરની આપણી મિલકતો છે એને નુકસાન થાય. બરાબર, બિલ્ડિંગો પડી શકે છે. તો આ બધું ભૂકંપમાં થાય. પછી વાવાઝોડું. વાવાઝોડું એટલે અતિશય ખૂબ જ ઝડપથી પવન ફૂંકાવો, એને કહેવાય વાવાઝોડું. કે એવી કોઈ ઘટના બને છે, તો આ બધી ઘટના છે ને એ આપત્તિ છે, આ કુદરતી છે જે આપત્તિ, અને માનવસર્જિત હોય એને દુર્ઘટના કહેવાય. આ ઘટનાઓથી વ્યક્તિગત કે જાહેર મિલકતોને નુકસાન થાય છે. હવે વ્યક્તિગત કહીએ તો તમારું ઘર છે એને નુકસાન થાય તો એ વ્યક્તિગત કહેવાય. પણ જો સરકારી શાળા હોય, કાં તો પછી સરકારી કચેરી હોય કોઈ, એને નુકસાન થાય તો એ જાહેર મિલકત કહેવાય. પોલીસ સ્ટેશન જાહેર મિલકત છે, કારણ કે એ બધાની માલિકી છે, એમાં સરકારની માલિકી છે અને સરકાર એટલે કે લોકોનું, એ જાહેર મિલકતો. તો બંનેને નુકસાન થાય. ક્યારેક આવી ઘટનાઓથી નાની કે મોટી જાનહાનિ થાય છે. જાનહાનિ એટલે ખાલી માણસો નહીં, પશુ પક્ષીઓ પણ મૃત્યુ પામી શકે છે આમાં. એના પછી છે અહીંયા ચિત્ર આપ્યું છે. તો અહીંયા શું થઈ રહ્યું છે? આ બધા નહાતા હતા, અચાનક શું થયું? તણાવ માંડે. તો કારણ શું હશે? તો પુષ્કળ પાણી આવ્યું નદીમાં. નદીમાં પાણી કેમ આવ્યું? તો પૂર આવ્યું એના કારણે. ખૂબ વરસાદ પડ્યો હોય બીજે ક્યાંક તો પણ નદીમાં પાણી ઠલવાઈ જાય ને પછી પૂર આવે. એના લીધે શું થાય છે? ઝાડવા તણાય છે, આ પશુઓ તણાય છે, માણસો તણાય છે. બરાબર છે, એના સિવાય માલ સામાન પણ તણાય. તો આ બધું નુકસાન થઈ શકે છે. તો આ જે આફત છે એ પૂરની આફત છે, અને લોકો અહીંયા બચાવવાનો પણ પ્રયત્ન કરે છે. એના પછી અહીંયા બીજી આફતો આપી છે. આ શું છે? વાવાઝોડું આવ્યું છે. તો અહીંયા શું છે? ખૂબ ઝડપથી પવન ફૂંકાય છે, ઝાડ પાન ઉડી રહ્યા છે, આ છોકરો પોતાનું બેલેન્સ નથી રાખી શકતો, ધૂળ ઉડી રહી છે. તો આ બધું વાવાઝોડામાં થાય. વાવાઝોડામાં વૃક્ષો પડી જાય, એ મોટું નુકસાન રહે છે. એના પછી છે ઘર સળગતું દેખાય છે. તો આ સળગી ગયું, તેનું સળગવાનું કારણ કોઈ પણ હોઈ શકે છે. બરાબર, કંઈક આગ રહી ગઈ હોય, બરાબર, કાંઈક ગેસ ચાલુ રહી ગયો હોય, તો ગમે તે કારણ હોઈ શકે. કાં તો કોઈક છોકરાએ દિવાસળીથી ભૂલથી કંઈક કરી દીધું હોય તો પણ થઈ શકે છે. લોકો શું કરે છે? પાણી નાખીને આગને ઓલવવાનો પ્રયત્ન કરે છે. બરાબર છે, આ ડોલમાંથી પાણી નાખશે, પાણી નાખે એટલે આગ ઓલવાઈ જાય. ઠંડુ પાણી ઠંડુ હોય અને આગ ગરમ હોય એટલે ઓલવાઈ જાય. એના પછી જ આ છોકરો માદો પડ્યો છે. હવે આ માદો કેમ પડ્યો હશે? તેનું કારણ કે બહારનું ખરાબ વાસી થવાથી પણ માદો પડી શકે. ખોરાક વધુ ટાઈમ પડ્યો રહે તો એ ખરાબ થઈ જાય. બહારનો ખોરાક છે ને વધુ સમય પડ્યો રહે ને, કોઈ પણ ખોરાક જે પાણીવાળો હોય ને, તો એ બગડી જાય, એમાં ખરાબ થઈ જાય, એમાં દુર્ગંધ આવે, સ્વાદ બદલાઈ જાય. સૂકો ખોરાક હોય ને જલ્દી બગડે નહીં. તો બહારનું ખાવાનું ઘણી વખત વાસી પણ હોય છે.
બરાબર, તો એનાથી થઈ શકે. ડોક્ટર એને શું કરે છે, એનો ઈલાજ કરે છે, બરાબર, આ રીતે એને બચાવે છે. એના પછી છે એક બીજી આકૃતિ આપી છે, આ છોકરો ચાલતો ચાલતો જાય છે. હવે રસ્તા પર સીધું ચલાય નહીં, ખાલી રસ્તો ક્રોસ કરાય. આ છોકરો જેમ ફૂટપાથ પર ચાલે છે એ રીતે ફૂટપાથ પર ચાલવું જોઈએ. આ છોકરો સીધે સીધો રસ્તા પર ચાલે છે, ગાડી આવીને અથડાય છે, એને વાગે છે, જો લોહી નીકળે છે, પગે હાથે વાગે. તો આ શું થયું, આ અકસ્માત થયો. હવે આને દુર્ઘટના કહેવાય, આ કુદરતી આપત્તિ નથી, આ માનવ સર્જિત છે, આ છોકરાની ભૂલના કારણે થયું છે, બરાબર. તો આને આપણે ટાળી શકાય છે. કઈ રીતે, તો પહેલાં તો છે ને, આ છોકરો જો સાચવીને ચાલતો હોત ને ફૂટપાથ પર, તો આવું ના થાય. અને બીજી વસ્તુ કે છોકરોને જ્યારે વાગ્યું ને પછી એને તરત બચાવવામાં આવે, તરત એને દવાખાનામાં હોસ્પિટલમાં લઈ જઈને એને બચાવવામાં આવે, તો એ બચી જાય ને, વાંધો ના. એના પછી છે અહીંયા બીજી એક દુર્ઘટના, કપાયેલી પતંગ લેવા દોડે છે. હવે પતંગ લેવા દોડશે ને એટલે શું થાય, ગાડી જોડે પણ ભટકાઈ શકે છે, નીચે પણ પડી શકે છે. તો આ બધું કરવું જોઈએ નહીં. એના પછી છે હાથ પેટ ઉપર દાજી ગયા છે. તો જો શું થાય, ગરમ ચા છે ને, તો એનો પહેલો હાથ એના હાથથી આમ પડી જાય છે, તો શું થાય છે, જે ચા છે ને ગરમ ગરમ લાઈ જેવી એના હાથ પર પડે, તો એના હાથ દાજી જાય, હાથ પર ફોડલા થઈ જાય. તો આપણે ગરમ વસ્તુ હોય તો એ વખતે ધ્યાન રાખવું જોઈએ, બહુ ગરમ હોય તો દાજી જાય, દાજી જઈએ તો શું થાય, આપણી ચામડી બળી જાય, બરાબર, આપણને દુખાય. પછી છે આ જે છોકરી છે એને ઇલેક્ટ્રિક શોર્ટ લાગે. હવે ઇલેક્ટ્રિક સોકેટ હોય ને એની અંદર કોઈ દાડો આંગળી ના નખાય, બરાબર, અને હાથ ભીના હોય ને તો પણ શોર્ટ લાગી શકે, એટલે ભીના હાથે અડવાનું નહીં અને હાથ આંગળી નહીં નાખવાની, તો શોર્ટ લાગી શકે, શોર્ટ લાગે તો તકલીફ થઈ શકે છે. વિવિધ અકસ્માતો વિશે આપણે સાંભળીએ છીએ, તો છાપામાં રોજ આવતું હોય છે, ટીવીમાં પણ આવતું હોય છે, આવી ઘટનાઓ આપણે જોઈ પણ હશે. ટેલિવિઝન અને દૈનિક પત્રોમાં આવા અહેવાલો અવારનવાર આવે છે. દૈનિક પત્રો એટલે કે જે છાપું આવે છે એ. આવા અકસ્માતનો ભોગ બનનાર ક્યારેક જીવ ગુમાવે છે, જીવ ગુમાવે એટલે કે મૃત્યુ પામે, ક્યારેક મોટી હાનિ થાય છે, આવી ઘટનાઓને દુર્ઘટના કહેવાય છે. મોટી હાનિ થાય એટલે કે ખૂબ નુકસાન થવું એટલે દુર્ઘટના કહેવાય, કે બહુ ખરાબ ઘટના બની. પછી એક વાર્તા આપી છે, એક હતા પટેલ, તેમનું નામ અમૃતભાઈ. ચોમાસાના દિવસો હતા, ચોમાસાના દિવસોમાં વરસાદ પડે, પટેલ ખેતરમાંથી ઘરે આવ્યા, રાત પડી, વરસાદ ચાલુ હતો, આખી રાત વરસાદ પડ્યો, ગામનું તળાવ ભરાયું, તળાવમાં પાણી વધવાથી તળાવ ફાટી ગયું, તળાવનું પાણી આખા ગામમાં પ્રવેશી ગયું, ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી ગંદકી, બે ચાર દિવસ સુધી આખા ગામમાં પાણી ભરાયેલું હતું, અમૃતભાઈએ અનેકના જીવ બચાવે. એટલે કે શું થાય, આવી રીતે ક્યારે આપત્તિ આવે ને તો આપણે બચાવી શકીએ છીએ, બરાબર, લોકોની મદદ કરી શકીએ છીએ. સામાન્ય રીતે કુદરતી આફતોને આપત્તિ કહે છે, જે કુદરતના હાથમાં છે, ભગવાનના હાથમાં, આપણે એમાં કશું કરી શકીએ નહીં. આપત્તિને લીધે માલ મિલકતને મોટું નુકસાન અને જાનહાનિ થતી હોય છે. માલ મિલકત એટલે કે પૈસા હોય, રોજગાર હોય, બરાબર, બિલ્ડિંગો હોય, ઇમારતો, તે બધાને નુકસાન થાય અને લોકોએ વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલે કે ધારો કે પૂર આવે તો શું થાય, કે એના લીધે આપણને જે શાકભાજીને જે આવતા હોય રસ્તા બંધ થઈ જાય, તો આપણને જે શાકભાજી મળે છે એમાં પણ તકલીફ પડે, વાહન વ્યવહારમાં તકલીફ થઈ જાય, બીજી પણ ઘણી બધી તકલીફ થાય. પછી એક બીજી વાર્તા છે, નાનું શહેર જયપુર, અહીં એક છોકરી રહે, તેનું નામ તેજલ. તેને સાયકલ ચલાવવી ખૂબ ગમે. રવિવારનો દિવસ હતો, તેજલ સાયકલ લઈને બજાર તરફ ગઈ, પરત ફરતા તેની નજર ક્રિકેટ રમતા છોકરા પર પડી. આમ તે બેધ્યાન બનતા સામેથી આવતી ટ્રક સાથે તેજલને નાનો અકસ્માત થયો. આ દુર્ઘટનાથી જયપુરમાં દોડધામ થઈ ગઈ. તેજલને માથામાં ઈજા થઈ હતી, તેજલને 10 દિવસ દવાખાનામાં રહેવું પડ્યું. એટલે કે તેજલનો અકસ્માત થયો એની ભૂલના કારણે, એટલે એને દવાખાનામાં કાઢવા પડ્યા દિવસો. કોઈ એક વ્યક્તિની ભૂલથી કે ગફલતથી મોટા ભાગે દુર્ઘટના થાય છે. એટલે એવું જરૂરી નથી કે બહુ બધા લોકો ભૂલ કરે, કોઈ એક વ્યક્તિની ભૂલ થાય તો પણ થઈ શકે છે. આ દુર્ઘટનામાં ક્યારેક એકાદ વ્યક્તિ કે વધારે વ્યક્તિઓને નુકસાન થાય છે.
અહીંયા શું કરવાનું છે, દુર્ઘટના અને આપત્તિમાં રંગ પૂરવાનો છે. તો જો આ છે ને આગ લાગી છે ને જંગલમાં, જંગલમાં આગ કુદરતી રીતે લાગે, કે જેમ કે બહુ જ ઉનાળામાં ગરમી બહુ હોય ત્યારે શું થાય, વૃક્ષોના ઘર્ષણના કારણે આગ ફાટી નીકળે. તો આ છે કુદરતી, બરાબર છે, આપત્તિ. પછી આ છે ને પૂર આવવું, એ પણ કુદરતી છે, વાવાઝોડું કુદરતી છે, બરાબર. અહીંયા શું થાય છે, આ છોકરીને હાથે ચપ્પુ વાગી ગયું, બરાબર, શાકભાજી કાપતા. તો આને શું કહેવાય, દુર્ઘટના, આ છોકરીની ભૂલના કારણે થઈ છે, બરાબર, આમાં કુદરતનો કોઈ હાથ નથી. પછી આ છે છોકરો દોડે છે પતંગ લેવા અને અકસ્માત થાય, તો એ પણ દુર્ઘટનામાં આવશે, માણસની ભૂલ છે. એના પછી આ છે, અહીંયા જો છોકરો ચાલતો હોય છે ને તો નીચે કેળાનું છીલકું આવી જાય છે, તો એ લપસી પડે છે. તો આ છોકરાની ભૂલ થઈ કે એને ચાલતા વખતે કેળાનું છીલકું જોયું નહીં. બાકીની બધી આવશે આપત્તિ, કુદરતી આપત્તિ. આ છે પૂર આવવું, આ વાવાઝોડું, અને આ છે દાવાનળ, એટલે કે જંગલમાં આગ ફાટી નીકળવી. હવે આપણે અહીંયા લખવાનું છે કે કઈ આપત્તિ છે ને કઈ દુર્ઘટના. તો જો વાહન જોડે અથડાવવું તો એ દુર્ઘટના છે, એ માણસની ભૂલના કારણે થઈ. રોગચાળો ફાટી નીકળે, તો રોગચાળો છે ને એ આપણા હાથમાં નથી, જેમ કે વરસાદ આવે ચોમાસામાં અને જીવજંતુઓ થાય, બરાબર, તો એ કુદરતી આપત્તિ છે. પણ એ છે કે આપણે જો એની દવા કરીએ તો થઈ શકે, પણ અમુક સુધી થાય, કારણ કે અમુક મેલેરિયાના મચ્છર હોય તો એ ક્યાંક ને ક્યાંક તો હોય છે. પછી વીજળીનો કરંટ લાગવો, તો એ પણ કોની ભૂલ, માણસની ભૂલના લીધે થાય, કે પીના હાથે અડ્યો સ્વિચ બોર્ડના, એના લીધે લાગે. તો આપત્તિ નહીં આવે, આ દુર્ઘટના આવશે. આગ લાગવી, આગ લાગવી પણ દુર્ઘટના આવશે. જો જંગલમાં આગ લાગે તો એક કુદરતી હોય આપત્તિ, અને ઘરોમાં આગ લાગે તો એ માણસની ભૂલના કારણે લાગે. એટલે આપત્તિ અને દુર્ઘટના બંનેમાં